સુરત શહેરમાં તોકતે વાવાઝોડાને લઈ મંગળવારે સવારથી જ વરસાદ પડ્યો હતો. સુરતમાં વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં મુસળધાર વરસાદ ખાબક્યો હતો. શહેરના રાંદેર અને અઠવા ઝોન વિસ્તારમાં એક દિવસ પહેલાથી જ આગાહી પ્રમાણે અતિભારે વરસાદ જોવા મળ્યો હતો. તો બુધવારે પણ વાતાવરણ શાંત રહ્યું હતું. મંગળવારે સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ બંધ રહ્યું હતું. તાઉતે વાવાઝોડાના કારણે સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનથી સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારથી જ પવન સાથે વરસાદ ખાબક્યો હતો અને સુરત શહેરના અનેક નીચાણવાળા સહિતના વિસ્તારમાં હાલ પાણી ભરાઈ જવા પામ્યા હતા. નીચાણવાળો વિસ્તાર હોવાથી 2 ઇંચ જેટલા વરસાદમાં પાણી ભરેલા જોવા મળ્યા હતા. શહેરમાં ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં શેડ ઉડતા વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ દેખાયો હતો. મોટા પાર્કિંગ શેડના વિડીયો શહેરમાં વાયરલ થયા હતા. પૂરપાટ ઝડપે વહેતા પવને મજબૂત પતરાના શેડ પણ ઉખાડીને ફેંકી દીધા હતા, જેના પરથી સુરત શહેરમાં વાવાઝોડાની અસર સ્પષ્ટ સમજી શકાઈ હતી. તો અઠવા ઝોન વિસ્તારમાં પણ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. નીચાણવાળા રસ્તા નદીમાં ફેરવેલા દેખાતા હતા. 2 મહિનામાં સુરતના રસ્તા ઉપર આ રીતે પાણી ફરી વળેલા દ્રશ્યો પહેલીવાર જ જોવા મળ્યા છે. 2 મહિનામાં આવી સ્થિતિ અત્યાર સુધી સુરત કોર્પોરેશન અધિકારીઓએ પણ જોઈ નથી. રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે હાલાકી પડી હતી. તો બીજી તરફ ઘણા બધા વાહનો પાણીના ભરાવાને કારણે અટકાઈ જવા પામ્યા હતા અને ખોટકાઈ પણ ગયા છે. તો કોર્પોરેશનની ટીમ કોરોનાની સંક્રમણને કારણે પ્રિમોન્સૂન કામગીરી કરી શકી નથી એવું આજના દ્રશ્ય પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. મહદઅંશે કોર્પોરેશનના સ્ટાફ કોરોનાનું નિયંત્રણ લાવવામાં તો પ્રિમોન્સૂનની કામગીરી યોગ્ય રીતે ન થઈ હોવાને કારણે સુરતીઓની મુશ્કેલી વધતી દેખાય છે. અત્યારે જે આ પ્રકારની સ્થિતિ છે તો ચોમાસા દરમિયાન શહેરની સ્થિતિ વધુ વકરી શકે તેવું આના પરથી હાલ અતિશયોક્તિ નથી. કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી ન કરાતા નીચાણવાળા વિસ્તારોની સાથે સાથે રસ્તા ઉપર પણ પાણીની ભરાવો જોવા મળ્યો હતો. અઝર કુરેશી, G10 ન્યૂઝ.